Okay. Sacchidanand. જય સચિદાનંદ. શહેશાહજી, હવે આપણે પદ સાંભળીશું, કેવી હા રીતે ભલે, થશે? હા ભલે ભલે, ચોક્કસ. જય સચિદાનંદ કહ્યું બેન. જય સચિદાનંદ. ઓકે, કેવું બેન? હા, દેખાય છે ને? ના, નથી દેખાતું. ઓકે, હવે હા, આય જય સચ્ચિદાન. અમી ભરેલી નજરે ઠારો, હે સિમંદર સ્વામી રે, શ્રી શ્રી અરિહંત પ્રેમલ પ્યારા, હે સિમંદર સ્વામી રે. અમી ભરેલી નજરે ઠારો, હે સિમંદર સ્વામી રે. નામ સ્થાપને દ્રવ્યને ભાવથી સન્માનિત સ્વામી, ચાર ગતિથી સ્તુત્યેશ્વર હે મહાવિદેહધામી. સપનામાં દર્શન કદી આપો, અતિશય ધારી સ્વામી રે. અંતિમ પડદા ઉઘાડી આપો, હે સિમંદર સ્વામી રે. અમી ભરેલી નજરે ઠારો, હે સિમંદર સ્વામી રે. અમે તમારા દેરાસરમાં આવી ઉભા સ્વામી, ઉરમા લઈને આશીષ દેજો સિદ્ધાર્થ માર્ગી. વાલિદ છો બાળકને તેડો, માત પિતામય સ્વામી રે. ગુંચવાયાને છૂટો કરી દ્યો, હે સિમંદર સ્વામી રે. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું સ્વામી, જગત વમળના વિષયો કાવી શુદ્ધ કરો સ્વામી. કૃપા કરી જગવી ઘ્નો ટાળો, હે સર્વાંતરયામી રે. જ્ઞાનાંગમર કામી પાવ, હે સિમંદર સ્વામી રે. આથમતી સંધ્યા જેવી છે શમતી જગઈ છા, જોવી મારે ઉષા જ્ઞાનની માંગુ સદભિક્ષા. મન મંદિરને ચિત્ત પૂજાની સજીવન મૂર્તિ સ્વામી રે. પૂજા ઘરની રમણીય મૂરત, હે સિમંદર સ્વામી રે. નવ અંગોની પૂજા કરવા સેવા દ્યો સ્વામી,
सर्वांगी अभिषेकी भक्ति केवल सत्कामी, धर्म अर्थ ने काम मोक्षना परमारथ द्यो स्वामी रे। नेत्र दीपक थी मोहज बाळो, हे सिमंदर स्वामी रे। महाविदेह दर्शन करवा अहीं थी आवीशुं, स्वपुरुषार्थी शक्ति दे जो मुक्ति चाखीशुं। भारत साथे ऋणानुबंधी अनंत सुखना स्वामी रे। मारो छेलो पण उखाड़ो, हे सीमंदर स्वामी रे। जीवन नैया चाली वही छे श्रद्धाती स्वामी, मोक्ष सुकानी पार उदारो जानक सुपारी। अहीं थी छूटा पण वरदाओ भेद ज्ञानी स्वामी रे। अंतिम श्वासे शरणी लेजो, हे सीमंदर स्वामी रे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बहुत सारा पद काढ़ी, बहुत सारा गायो। क्या बाजे सिमंदर स्वामी याद आ गया। આપણે ધ્વજારોહણ આવશે ને કામરેજ નું, સિમંદર ઓહો સ્વામી ની ભક્તિ ચાલુ રાખવાની કન્ટિન્યુ, ઓહો, વેરી ગુડ। એટલે અત્યારથી પછી બધા અભિષેક મને બધા પદ મોડે આવડે ને ગાતા। આમાંથી શું તમારે સાહેબ સમજવું છે? હા, એ એક તો છે ને એમાં એવું છે કે આથમતી સંધ્યા જેવી છે શમતી જગ ઈચ્છા, અને જોવી મારે ઉષા જ્ઞાનની માંગુ સતભિક્ષા। તો આ જ્યારે આપણને કોઈ ઈચ્છા થાય છે ને ત્યારે તો આપણને નવી થતી હોય ને કે ઉગતી હોય એવું લાગે છે, અમે આથમતી લાગતી નથી, તો એ સમજાવો ને એના વિશે। એટલે ઈચ્છા માટે આખા જગતમાં બહુ બધા ઉપદેશકો, ધર્મોપદેશકો, ટીચરો, પ્રીચરો બધું કે એક ભાઈ નિરી ઈચ્છા એ અગ્નિ છે, ઈચ્છાથી મુક્ત થાવ એમ। પણ દાદા ભગવાને આપણને આટલું અદ્ભુત વિજ્ઞાન આપ્યું કે બીજ સ્વરૂપી ઈચ્છા અને ફળ આપીને જતી ઈચ્છા, એટલે કે નવું બીજ જ્યાં પડે એ ઉગતી ઈચ્છા કહેવાય। પણ આપણા માટે હું શુદ્ધાત્મા છું, આપણને એમાં સુખ પણ હવે જગતની વસ્તુઓમાં ઊભું થાય, પણ સુખની માન્યતા તૂટી ગઈ છે આપણી કે ના, હું શુદ્ધાત્મામાં સુખ છે। ઘણીવાર તો આપણી રુચિ ના હોય પણ કરવું પડે, પણ અંદરથી બોજો પણ લાગતો હોય, ઉદાસીનતા વર્તે એને સાદી ભાષામાં કહીએ તો। એટલે પ્રકૃતિમાં જે બનવાનું છે, જે ભરીને લાયા એની ઈચ્છા ઊભી થાય, પણ એની અંદર એ કહે છે કે ભરેલો માલ એટલે જતી ગલન થતી આથમતી ઈચ્છાઓ છે, એ બહુ લાંબુ આપણને ખેંચી જઈ શકે નહીં એમ। ઘણી વાર તો ઈચ્છા પૂરી કરવા માટે પ્રકૃતિ એ કરતી હોય, છતાંય આપણને અંદર સમજાય કે હું તો શુદ્ધાત્મા છું, આને જોનારો છું, આ ચારિત્ર મોહ છે। શું છે એટલે હા, બંને ચારિત્રમ વસ્તુ, હા, બંને ચાલતું હોય જોડે। શું ચાલતું હોય? તાપ બંને ખરીદી કરવા જાઓ, કઈ બધું કરો, ઘરને રંગરોગાન કરાવો, પણ અંદર બોલતું હોય કે આ નાટક વળી ક્યાં પાછા બજાવે, રિલેટિવ આ તો બહાર લાગે છે, હું તો શુદ્ધાત્મા છું, અનંત સુખનું ધામ છું।
એટલે આપણી મહાત્માઓની ઈચ્છા એ આથમતી સંધ્યા, એટલે થોડી વારમાં બધું વિલાઈ જવાનું, ગલન થતો ભાગ છે. નવી ઈચ્છાઓ નથી થતી દાદા, કે જે નવું બીજ કે નવો મોહ ઉત્પન્ન થતો નથી, ભરાયેલો મોહ ખાલી થઈ રહ્યો છે, ચારિત્ર મોહનું ગલન છે. અને એની સામે જો ઈચ્છા ઉગતી ઉષા, એટલે મારે જો જેને પોષણ આપવું હોય કે આ વધે, જેમ આજે સવાર થયા પછી મધ્યાહ્ન તરફ જાય, તો કે જોવી મારે ઉષા જ્ઞાનની, આ મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, વિતરાગ વિજ્ઞાન પ્રાપ્ત થયું છે, અક્રમ જ્ઞાન પ્રાપ્ત થયું છે, એ મારું વધતું જાય એવી હું સતભિક્ષા માગું છું, એવી પ્રાર્થના કરું છું, એવી કામના કરું છું. એટલે જો બીજ સ્વરૂપ અથવા તો આપણું પોતાનું જેમાં ઇન્વોલ્વમેન્ટ કહેવાય કે એક્ટિવપણું કહેવાય, તો કે મારે આ જ્ઞાનમાં સર્વાંગ સંપૂર્ણ મારામાં અનુભવ સ્વરૂપે પરિણમન પામે, એમ એ બંને વાત કરે છે. કે રિલેટિવ માટેનું જે કંઈ છે જગત, એટલે રિલેટિવ માટેની જે ઈચ્છા કહેવાય, કે જે થઈ રહ્યું છે થતાનો, ખરેખર ઈચ્છા ભરેલું જે થવાનું છે એના ભાગરૂપે, ગલનના ભાગરૂપે આવે છે. એટલે એ તો ખાલી થતું આથમતું છે, જ્યારે મારે જ્ઞાન સંબંધી, શુદ્ધાત્મા સંબંધી, મોક્ષ સંબંધી મારી ભાવના છે કે મને પણ આપની જેમ જ્ઞાનની પૂર્ણિમા થાય, એ મારી નવું છે, સતભિક્ષા છે. હું માગણી માગ પ્રાર્થના કરું છું, ભાવના કરું છું, માગું છું આપની પાસે, એમ કે છે. બરોબર. હા, અને પછી એની આગળ છે ને કે મન મંદિર ને ચિત્ત પૂજાની, તો એ સજીવન મૂર્તિ સ્વામી, એટલે આપણે સિમંદર સ્વામીની મૂર્તિ જોઈએ, પણ મન મંદિર ને ચિત્તમાં તો આપણે જોઈએ એટલે આપણને હાજર થાય, આમ કે આપણે જ્યાં દર્શન કર્યા હોય એ ક્ષેત્રનું બી હાજર થાય એ બધું, પણ મન મંદિર કીધું છે એ શેના મતલબ જો રિલેટિવ? આપણે મંદિરોને માટે પૂજનો કે પૂજનીય ભાવ થાય, અહીંયા આપણા મન મંદિરમાં સિમંદર સ્વામીની ભક્તિ કરો, એટલે તમારું પોતાનું મન મંદિર જેવું જ થઈ જાય તે વખતે. એટલે કે આપણું મન મંદિર અને ચિત્ત પૂજા, હવે એને માટે આપણી મૂર્તિ કહી, તો કે આ સજીવન મૂર્તિ સિમંદર સ્વામી, જે સચરાચર કહેવાય છે, સજીવન મૂર્તિ સ્વરૂપે જે વિહરમાન છે, એમની સ્મૃતિ, એમની ભક્તિ એ જ મારા મન મંદિરમાં કે મારા ચિત્તમાં પૂજાને માન્યતાની મૂર્તિ એ છે, એમ સજીવન મૂર્તિ સ્વામી રે એમ કહેવા માંગે છે. એટલે મારા મન મંદિરમાં જો કંઈ પૂજા થતી હોય કે કરો, મને આ પૂજનીય લાગે, પૂજા માટે આનંદ આવતો, ચિત્તમાં જેનો હોય તે સિમંદર સ્વામી સજીવન સ્વરૂપે છે, એમ કે છે. શું કે છે? સિવંદર સ્વામી સજીવન સ્વરૂપે છે. હા, સજીવન મૂર્તિ કહેવાય ને, અને મૂર્તિ એટલે હા મૂર્ત ભાગ અને અમૂર્ત ભાગ, જ્યાં બે ભેગા છે તે. મંદિરની મૂર્તિ એટલી મૂર્તિ છે, એમાં સજીવન મૂર્તિ નથી. એ હા જ્ઞાની પુરુષ સજીવન મૂર્તિ હતા, એવી રીતે સિમંદર સ્વામી સજીવન મૂર્તિ. તો હવે સજીવન છે ને, મૂર્તિ કેમ કીધું પાછું? તો કે મૂર્તિ બે કારણથી કીધું, કે એમાં મન વચન કાય મૂર્ત સ્વરૂપનો ભાગ છે, કેવળ જ્ઞાનનો શુદ્ધાત્મ પરમાત્માનો ભાગ અમૂર્ત સ્વરૂપે છે, અને મૂર્તિ જેવો એટલે કે સંપૂર્ણપણે અહંકાર વિહીન છે એમ, અને આપણા હા માટે પૂજ્યપણાથી પણ છે, એટલે એને સજીવન મૂર્તિ કીધું એમ. જ્યાં મૂર્તામૂર્ત પ્રગટ પરમાત્મા અર્પણ આત્મા સુચરણમાં આપણે કહીએ છીએ, એ કહેવા માંગે છે. પૂજા ઘરની રમણીય મુહૂર્ત, એમ આપણું પૂજાનું સ્થાન હોય કે અંદર કે બહાર, તો અમારા રમણીય એટલે ખૂબ સુંદર મૂર્તિ કોની? તો કે સિમંદર સ્વામી. એમ આખી ભક્તિની વાત છે. અને એક છેલ્લું ઉપર લઈ જાઓ ને રજની કાકા, એ બોલો. હા, એ એમાં લખ્યું છે ને કે જીવન નૈયા ચાલી વહી છે શ્રદ્ધાથી સ્વામી, એટલે આપણે જે દાદા દાદાએ કીધું છે આપણે પેલું કે આપણે ગમે ત્યારે મહાવિદ્ય ક્ષેત્રે જઈશું એટલે સ્વામીના દર્શનથી મોક્ષ થશે, તો એ જે આપણું ફિક્સ થઈ ગયું છે એ એટલી જ શ્રદ્ધા છે કે એની આગળનું કે વિજ્ઞાન કઈ શું છે.
એટલે જીવન નૈયા ચાલી વહી છે, આપણા મહાત્માઓને જેને દ્રષ્ટિ પ્રાપ્ત છે, તો કે જીવન મન વચન કાયથી પસાર થઈ રહ્યું છે, અંતરાત્માથી થઈ રહ્યું છે, શુદ્ધાત્માના લક્ષ્ય સાથે પણ આ ચાલી રહ્યું છે જીવન આપણું, જેમાં નિકાલી ભાગ પણ છે અને નવું આપણો અંતરાત્માનો પુરુષાર્થ બધું બધું ભેગું ચાલે છે. તો કે છે કે આખી શ્રદ્ધા થી ચાલી રહી છે. કઈ શ્રદ્ધા છે? તો કે હું શુદ્ધાત્મા છું, એ નિશંક શ્રદ્ધા બેઠેલી છે દાદા ભગવાન અને વિતરાગોના માર્ગ ઉપર, એટલે સિમંદર સ્વામી કે વિતરાગોના માર્ગ અને જ્ઞાન ઉપર આપણી નિશંક શ્રદ્ધા છે, અને સિમંદર સ્વામી પર પણ શ્રદ્ધા આપણી બેઠેલી છે. એટલે ટૂંકમાં મુક્તિના બધા જ સાધનો જે આપણને પ્રાપ્ત છે, નિમિત્તો અને સાધનો, એ બધા પર આપણી શ્રદ્ધા છે. કેમ? તો કે હું શુદ્ધાત્મા છું, એ આપણું નિશંક, એટલે કે શ્રદ્ધા એ આત્માનો ગુણ છે, નિશંકતા આવી ગઈ. માટે જ્યાં જ્યાં આત્મા પ્રગટ આત્મા સ્વરૂપ છે બધા, અને એના સાધનો પર પણ આપણી નિશંકતા આવી, અને આપણને શ્રદ્ધા છે કે આ મને મળ્યું છે, તે એક શત પ્રતિશત એક્ઝેક્ટ અને અક્રમ એટલે એક્ઝેક્ટ છે, અને મને હવે આ યથાર્થ મુક્તિ માર્ગે લઈ જઈ રહ્યું છે અને પૂર્ણ લઈ જશે, એમ બધી રીતે છે શ્રદ્ધા. શ્રદ્ધા એ દર્શનનો ભાગ છે આખો. જેવું દર્શન જે આપણું સ્પષ્ટ થાય જ્યાં જ્યાં, ત્યાં શ્રદ્ધા બેસી જાય આપણને. બરાબર. તો એ પેલું એવું થાય કે કોઈ પ્રસંગ કે એવું થાય ને ત્યારે પાછી એ ફરી આમ યશનો સિક્કો બી વાગતો જાય જોડે જોડે, કે હા જો આવું છે આવું છે એમ. જ્યારે આપણે જીવનમાં કોઈ એવા પ્રસંગો બને ને કે એવું થાય, તો ત્યારે આપણને જે સિમંદર સ્વામીનું કે દાદા ભગવાનનું તો ખાસ જ એમ, આપણને એની શ્રદ્ધા પ્લસ પ્લસ એમ એનો સિક્કો વાગતો જ જાય પાછો. દાદા ભગવાન એ જ આપણો શુદ્ધાત્મા છે, એ જ આપણે છીએ. જ્યાં સુધી આપણને પોતાનું સ્પષ્ટ વેદન નથી, તો ત્યાં સુધી દાદા ભગવાન એ જ મારો આત્મા, એ જ હું. બરોબર છે. તો દરેક મહાત્માને જેમ જેમ અનુભવ થતા જાય છે, અહોભાવ વધતો જાય છે. એકલી શ્રદ્ધા નહીં, અહોભાવ પણ વધે છે અને અનુભવ પણ વધે છે, બેવ થાય છે. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, અનુભવે વધતો જાય છે. એટલે બધું ભેગા ભેગું ચાલે છે. શું ચાલે છે? આ કેવી વાત છે ભેગા. કે આપણે અમદાવાદથી મુંબઈ જઈએ છે પહેલ વહેલી વાર, અને કોઈ આપણને બરોબર સમજાયું છે એટલે શ્રદ્ધા બેસી ગઈ છે, પછી જેમ જેમ સ્ટેશનો આવતા જેમ આપણને ખાતરી થતી હતી, હા બરોબર, હા બરોબર, હા બરોબર, એવું આ મોક્ષ માર્ગમાં પણ છે, અનુભવ થતા જાય વધતા જાય. અને આ મોક્ષ સુકાની પાર ઉતારો જાણક ઉસ પારી, તો એ આપ એ સેના જાણક ઉસ પારી એ સેના માટે છે. એ એમ કહે છે કે આપણે કેવળ જ્ઞાન અને સિદ્ધ ક્ષેત્રને જોયું નથી હજી, જ્યારે એ એમણે તો જોઈને અનુભવીને બેઠા છે. એ કેવળ જ્ઞાનની દશાને, પૂર્ણ દશાને, સિદ્ધ ક્ષેત્રને બધે, એટલે કે સામેનો કિનારો એ જાણે છે, અનુભવેલો છે એમણે. હવે મેં અમેરિકા ના જોયું હોય, પહેલું વહેલી વાર મારે જવાનું હોય, તો રજની દાદા તો અમેરિકામાં બેઠા છે, તો હું એમને આશરે ચાલુ છું, પણ એ તો એ સામે કિનારે પહોંચેલા, ત્યાં એ કિનારે પહોંચેલા નહીં, ત્યાં જ છે, ત્યાંના પૂર્ણ ભૌમિયા છે, અનુભવી છે. એટલે કે છે તમે સામેના મોક્ષના કિનારાને, એટલે કે આ નૈયા આપણે એક કિનારેથી બીજા કિનારે જઈ રહ્યા છીએ, સામેના કિનારાની આપણને હજી પૂરેપૂરી ખબર નથી. આપણે તો સાંભળ્યું કંઈક, શ્રદ્ધામાં બેઠું કંઈક આમ, પણ એ આપણને હજી ખબર નથી સામેનું કિનારો, એ પૂર્ણ દશા, એ કેવળ જ્ઞાન, એ સિદ્ધ ક્ષેત્ર. તો કે એમને તો એ ખબર છે, તમે એ કિનારાના જાણકાર છો, અનુભવી છો, માટે મારી નૈયાને એ કિનારે પાર ઉતારો, એમ કે છે. રાઈટ. જય સચિદાન. બરાબર. સરસ. એ સિવાય તમને આ પદમાં કંઈ કહેવા જેવું લાગે તો કહેજો મને. ના, જો એવું કહેવા જેવું એવું તો ના હોય, આપણે તો સ્વાધ્યાય છે આપણો અરસ, એટલે સ્વાધ્યાયમાં તો શું છે, જો આમ જોવા જાઓ તો એક શબ્દમાં શાસ્ત્ર ભરાય દાદા કે છે, અને આમ જોવા જાઓ તો
તો સંજ્ઞા દાદા કે છે કે બે બેરો મૂંગો ભેગા થાય ને આમ સંજ્ઞા કરે ને બે પહોંચી જાય કે છે, એટલે હા એક અપેક્ષાથી જુઓ તો સંક્ષિપ્તમાં બધું છે, બીજી અપેક્ષાથી જુઓ તો એક એક વાક્યમાં આખો આખો સત્સંગ થઈ જાય એટલું બધું હોય એમ, હા એટલે એવું કઈ સહેજા સહેજ આપણે ચા જય સચિદાન. જય સચિદાન. જય સચિદાનંદ.